જય સ્વામિનારાયણ બાળકો, આપણે પહેલો પાઠ જોતા હતા કમ્પ્યુટરની ABCD. એની અંદર આપણે રેમ સુધી આવેલા, આર ફોર રેમ. હવે આપણે જોઈએ એસ ફોર સ્કેનર. એસ ફોર શું કહેવાય છે? સ્કેનર. જો આ રહ્યું સ્કેનર, દેખાયું સ્કેનર? હા. હવે સ્કેનરનો ઉપયોગ માહિતી કે ચિત્રને સીધું જ કમ્પ્યુટરમાં દાખલ કરવા માટે થાય છે. સ્કેનરનો ઉપયોગ શાના માટે થાય છે? કે કોઈ બી માહિતી હોય કે કોઈ ચિત્ર હોય એને આપણે કમ્પ્યુટરમાં દાખલ કરવું હોય તો આપણે સ્કેનર દ્વારા સ્કેન કરીને અંદર દાખલ કરી શકીએ છીએ. બ્લેડફેર પ્રકારનું સ્કેનર ઝેરોક્સ મશીન જેવું આવે છે. એટલે આ કેવું આવે છે? ઝેરોક્સ મશીન જેવું, કે જેવું આપણે ઝેરોક્સ મશીનનો ઉપયોગ કરીએ ને તેમાં કેમ જેવું હોય તેવું તરત જ આપણું ડોક્યુમેન્ટ્સ ઝેરોક્સ થઈને આવે, તો આ સ્કેનર પણ એનું જ કામ કરે છે. હેન્ડલ પ્રકારનું સ્કેનર વસ્તુ પર રહેલી માહિતી વાંચીને કમ્પ્યુટરમાં દાખલ કરવા માટે ઉપયોગી થાય છે. એટલે કે હાથમાં રહે એવું એક સ્કેનર પણ આવે છે. એ સ્કેનર કેવું આવે છે કે કોઈ બી વસ્તુ પર માહિતી છાપેલી હોય છે એને ડાયરેક્ટ કમ્પ્યુટરની અંદર એને દાખલ કરે છે એ માહિતીને. એને કહેવાય છે હેન્ડલ પ્રકારનું કમ્પ્યુટર. હવે આવે છે ટી ફોર ટચ સ્ક્રીન. ટી ફોર શું આવે છે? ટચ સ્ક્રીન. તમારા મોબાઈલ અથવા તો હવે કમ્પ્યુટર કે ટીવી એ બધા હવે ટચ સ્ક્રીન આવી ગયા છે. એટલે ટચ એટલે કે અડકવું, સ્ક્રીન એટલે કે પડદો. એટલે કે કોઈ પણ પડદાને અડકવું એટલે એને શું કહેવાય છે? ટચ સ્ક્રીન. તેમાં આંગળી કે પેન પ્રકારના ડિવાઇસ વડે સૂચના આપવામાં આવે છે. તમે જોજો, આંગળીથી ટચ થાય છે અથવા તો કોઈ પેનથી એને ટચ કરવામાં આવે છે. મોબાઈલમાં જોજો, ઘણા ખરા ટચપેડ મોબાઈલ હોય છે તેની અંદર પેન્સિલ પણ આપેલી આવે અથવા તો પેન આપેલી આવે છે અથવા તો આપણે આંગળી વડે એને ઉપયોગ કરીએ છીએ. આજકાલ મોનિટર અને મોબાઈલમાં આ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. આજકાલ મોબાઈલ અથવા તો મોનિટરની અંદર આનો ઉપયોગ થાય છે. પછી આવે છે USB ફ્લેશ ડ્રાઈવ. USB ફ્લેશ ડ્રાઈવ કોને કહેવાય છે? પેનડ્રાઈવને. કોને કહેવાય છે? પેનડ્રાઈવને. આ જો આ પેનડ્રાઈવ દેખાયું, USB ફ્લેશ ડ્રાઈવ એટલે પેનડ્રાઈવ. તે પેન આકારનું નાનકડું સાધન છે. તે માહિતીનો સંગ્રહ કરવા માટે સૌથી વધુ પ્રચલિત સ્ટોરેજ ડિવાઇસ છે. એટલે કે આપણા કમ્પ્યુટરની અંદરથી કોઈ માહિતી બીજા કમ્પ્યુટરની અંદર નાખવી હોય તો આપણે પેનડ્રાઈવ દ્વારા લખી શકીએ છીએ. એટલે એને શું કહેવાય છે? USB ફ્લેશ ડ્રાઈવ. એને શું કહેવાય છે? USB ફ્લેશ ડ્રાઈવ. અને એને સ્ટોરેજ ડિવાઇસ પણ કહેવાય છે. એને શું કહેવાય છે? સ્ટોરેજ ડિવાઇસ. પછી આવે છે વી ફોર વાયરસ. વાયરસ આવે છે ને કમ્પ્યુટરમાં, વાયરસ આવે છે મોબાઈલમાં, વાયરસ આવે. જો વાયરસ આવા આવે છે, દેખાયા વાયરસ? આ રહ્યા હા ને. તો વાયરસ એ કમ્પ્યુટરને નુકસાન કરતો પ્રોગ્રામ છે. તે કમ્પ્યુટરનો સૌથી મોટો દુશ્મન છે. તેનાથી બચવા માટે કમ્પ્યુટરમાં એન્ટીવાયરસ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. તમે જોજો કે તમારા મોબાઈલની અંદર પણ ઘણી વખત મમ્મી પપ્પાના મોબાઈલમાં પણ વાયરસ આવી જાય છે. એટલે એને સ્કેન કરે છે તો આ વાયરસ પણ કમ્પ્યુટરની અંદર બી આવી જાય છે. એ સૌથી મોટો દુશ્મન છે કમ્પ્યુટરનો. જો વાયરસ આવી જાય ને એટલે કમ્પ્યુટર શું થાય છે? હેંગ થવા માંડી જાય છે. એટલે તેનાથી બચવા માટે કમ્પ્યુટરમાં એન્ટીવાયરસ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરવા માટે કરવા પડે છે. એટલે કે એન્ટીવાયરસ પ્રોગ્રામ નાખીએ તો એના વડે કમ્પ્યુટર સ્કેન થાય છે. હવે નેક્સ્ટ વિડીયોમાં એટલે આપણે જોઈશું W4 વેબ કેમેરા. શું જોઈશું? W4 વેબ કેમેરા. હવે આ તમારે વાંચવાનું છે, વાંચીને યાદ રાખવાનું છે. પાઠ પૂરો થશે એટલે હું ટેસ્ટ લઈ જઈશ. સ્વામિનારાયણ.